નમસ્કાર. આગળ આપણે પાઠ્યપુસ્તકમાં આવતા પાઠ અને કાવ્ય જે છે એની સમજૂતી મેળવી, ત્યારબાદ હવે આપણે પાઠ્યપુસ્તકમાં આવતા અંક સાધક પ્રત્યય જે છે એની વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. પ્રત્યય જે છે એ ધોરણ 10 અને 9માં બંનેમાં એક સરખા પ્રત્યય જે છે એ આવે છે, છતાં પણ આપણે ધોરણ 9 જે છે એમાં આવતા પ્રત્યય તમારે તમારી પાઠ્યપુસ્તક જે છે એમાં પેજ નંબર 80 ઉપર અંક સાધક પ્રત્યય આપેલા છે, એ બુક તમારે તમારી સામે રાખવાની છે. અને હું જે પણ કંઈ બોર્ડ ઉપર લખાવું એ તમારે તમારી વ્યાકરણની બુકમાં ઉપર હેડિંગ લખવાનું અંક સાધક પ્રત્યય, અને પછી લખવાની શરૂઆત કરવાની છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પ્રત્યય કોની કહેવાય, સાવ સાદી અને સરળ ભાષામાં કેવું હોય તો આપણે જે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ એને પ્રત્યય કહેવાય. જેમની સાથે આગળ અ, ક, ઉર, ઉન, અન એવા પ્રત્યય જે છે એ લાગે, આપણે સમજૂતું મેળવીશું એટલે તમને આપોઆપ ખબર પડી જાય કે કોઈ પણ શબ્દ તમને આપેલો હોય એને કીધું હોય કે આનો પ્રત્યય ઓળખાવો, એટલે આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કરવાનો. વિરુદ્ધાર્થીની નિશાની નહીં કરવાની, પણ શું કરવાનું તો કે આપેલા પ્રત્યયને વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ લખવાના. સામાન્ય રીતે આપણે જોઈએ તો સીધું ઉપર તમારે લખવાનું સાધા પ્રત્યય, નીચે લખવાનું કે પ્રિય શબ્દ છે, બરોબર. આ પ્રિય શબ્દ છે તો એનો પ્રત્યય કીધું કે આનો પ્રત્યય લખો તો અપ્રિય, અપ્રિય, બરોબર. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે સ્વસ્થ તો અસ્વસ્થ, બરોબર. આ દરેક ત્યાં કયો પ્રત્યય લાગશે તો કે અપ્રત્યય, બરોબર. આગળ અ લગાડવાનો કોઈ પણ શબ્દ આપેલો હોય એ શબ્દનું શું કરી નાખવાનું, વિરુદ્ધાર્થી શબ્દ. ત્યારબાદ એવું હોય કે સજીવ તો નિર્જીવ, અ નથી લેવું પણ શું લેવું છે, ન, નિર્જીવ. એટલે ટૂંકમાં આપેલો પ્રત્યય જે છે એને ફેરવા, હાજર તો ગેરહાજર. આ અપ્રત્યય આ બંને જે છે ત્યારબાદ આપેલો શબ્દ છે એક તો અનેક તો અ શું થયું, એક નું અને એક પ્રત્યે રહે, એક પ્રત્યે લાગે. તો આ થયા આપણા અંક સાથે સામાન્ય પ્રત્યે, કે જેમાં આ બે જે છે એમાં અપ્રત્યે લાગેલો છે, બાકીના વિરુદ્ધાર્થી શબ્દ જે છે એવી રીતે પ્રત્યે જે છે એને આપણે લખવાના રહેશે. તો હવે તમારે તમારી પાઠ્યપુસ્તક જે છે એમાં ધ્યાન રાખવાનું છે કે સાવ સરળ છે ને, જવાબ જોઈએ તો પ્રિય તો અપ્રિય, સ્વસ્થ તો અસ્વસ્થ, સજીવ તો નિર્જીવ, હાજર તો ગેરહાજર, અને એક તો અનેક. જવાબ સાચા જ હશે. હવે આપણે આ શબ્દો જે છે એને ફરીથી જોવાના છે. અપાયેલા શબ્દોનું વિરુદ્ધાર્થી શબ્દ આપવા તમે શું કર્યું, આ શબ્દ જે છે એ આપેલા શબ્દ છે એને તમારે વિરુદ્ધાર્થી કરવા માટે શું કર્યું, તો કે કોઈની પાછળ અપ્રત્યય લાગે, કોઈની આગળ નિરપ્રત્યય લાગે, કોઈની આગળ ગેર પ્રત્યય જે છે એ લાગ્યો, અને કોઈની પાછળ અન લગાવ્યો, બરોબર. તો અપ્રિય હાજર શબ્દની આગળ ગેરહાજર, પ્રિય એટલે અપ્રિય એટલે પ્રિય શબ્દની આગળ લખે તમે અ લગાવ્યો, અપ્રિય. હાજર શબ્દની આગળ તમે ગેર લગાવ્યો એટલે ગેરહાજર. આગળ જે પ્રત્યય લગાવવામાં આવે ને પૂર્વ પ્રત્યય કહેવાય. 10મા ધોરણમાં તમે પ્રત્યય જે આવશે ને એમાં આવશે કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, પર એટલે પાછળ રહેલું, આ બધા જે છે એને કેવા કહેવાય તો કે પૂર્વ પ્રત્યય. એ જ રીતે એકની આગળ અન લગાવ્યું તો અન પ્લસ એક, નમાં એ ભળી ગયો ને થઈને અનેક, બરાબર. તો આ થઈ આપણી સામાન્ય સમજૂતી
કે આગળ જે જે શબ્દ લગાવવામાં આવેલા છે એ પ્રત્યય તરીકે ઓળખવામાં આવેલા છે. તો આપણને ટૂંકમાં એટલી માહિતી મળી કે કોઈ પણ શબ્દ આપેલો હોય જેમાં પ્રત્યય ઓળખવાનું કીધું હોય, શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બનાવી નાખવાનો એટલે પ્રત્યય બની ગયો. આમ તો શબ્દના પોતાના વિરુદ્ધાર્થી શબ્દ હોય છે, જેમ કે ચોખ્ખું તો ગંદુ, સાજું તો માંદું, તાજું તો વાસું વગેરે. પણ કેટલીક વાર આપણે એ જ શબ્દની આગળ અન્ય કોઈ એક બે અક્ષર જોડીએ છીએ અને વિરુદ્ધાર્થી શબ્દ બનાવીએ છીએ. જેમ આપણે ઉપર હાજરની આગળ ગેર લગાવીને વિરુદ્ધાર્થી શબ્દ ગેરહાજર, અથવા પ્રિયની આગળ અપ્રિય લગાવીને અપ્રિય શબ્દ બનાવ્યો. એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા આવા એક કે બે અક્ષરના પ્રત્યયને આપણે શબ્દ બનાવનારા પ્રત્યય, અંગ સાધક પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. કે આપેલા શબ્દ જે છે એની આગળ કોઈ પ્રત્યય લગાવવામાં આવે તો એને અંગ સાધક પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. આવા અંગ સાધક પ્રત્યયથી શું માત્ર વિરુદ્ધાર્થી શબ્દ બનાવી શકાય? ના. તમે ઉપરના ઉદાહરણ ફરીથી જુઓ, તેમાં એક શબ્દ જોડ છે, સજીવ તો નિર્જીવ. અહીં તમને ખ્યાલ આવશે કે જીવ શબ્દને સ જોડતા એ સજીવ બને છે અને નિર જોડતા એ નિર્જીવ શબ્દ બને છે. અહીં જીવ સાથે સ લાગ્યો ત્યારે તે સ સાથેનો સહિતનો અર્થ આપે છે, એટલે કે સજીવ એટલે જીવ સહિતનો, જીવવાળો, અને નિર અભાવ સૂચક વિરોધી અર્થ આપે છે, એટલે નિર્જીવનો અર્થ જીવ વગરનો થાય છે. આવા અન્ય કેટલાક પ્રત્યયો જોઈએ કે સામાન્ય રીતે સીધો અર્થ જે છે બેમાં પ્રત્યય હોય, જેમ કહ્યું ને કે સજીવ અને નિર્જીવ બેમાં પાછળ શું આવે, જીવ. સ એટલે જીવતું અને ની એટલે નિર્જીવ, તો નિર્પ્રત્યય લાગેલો છે. હવે આપણે બીજા પ્રત્યય જે છે એને આપણે જોઈએ. જેમ કે અહીં શબ્દ આપેલો છે પારદર્શક, એના પછીનો શબ્દ છે સ્વસ્થ, ત્યારબાદ છે સહ્ય, ત્યારબાદ છે વિશ્વાસ, ત્યારબાદ છે હિંસા. બરોબર, વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા અહીં તમે કયો પ્રત્યય લગાવશો? અપ્રત્યય. તો હવે શબ્દ જોડ મેળવી લઈએ. હવે આપણે એમ કીધું છે આ આપેલા શબ્દ જે છે એને પ્રત્યય કયો જોડવામાં આવશે, તો કે પારદર્શક, એનો પ્રત્યય અપારદર્શક. પછી સ્વસ્થ તો અસ્વસ્થ, પછી સહ્ય તો અસહ્ય, અને ત્યારબાદ વિશ્વાસ અવિશ્વાસ, અને ત્યારબાદ પછી હિંસા તો અહિંસા. બરોબર, દરેક રીતે આગળ કયો પ્રત્યય લગાવવામાં આવ્યો હતો કે અ. વિરુદ્ધાર્થી શબ્દ પણ થયા અને આગળ પ્રત્યય પણ લાગ્યો, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ મેળવવા આપણે અપ્રત્યય લગાવીએ છીએ. હવે નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બનાવો. હવે તમે કયા પ્રત્યયનો ઉપયોગ કરો તે જુઓ. બરોબર, હવે આ છે આપણા અપ્રત્યય. કેવા? તો કે અ કયો પ્રત્યય લગાવવામાં આવે છે?
કે અહીંયા આપણે અલ લઈએ, અહીંયા આપણે કેવું પ્રત્યય લઈએ, અણપ્રત્યય. તો આ થયું આપણો અણપ્રત્યય, કે શબ્દ જે છે એને વિરુદ્ધાર્થી બનાવવાના છે, પણ આગળ એનો પ્રત્યય જે છે એ દશાવર્તી પ્રત્યય છે. બરાબર, પહેલા તમે અપ્રત્યય દ્વારા વિરુદ્ધાર્થી શબ્દ બનાવ્યા, અહીં તમે અણપ્રત્યય દ્વારા વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ મેળવ્યા. બરોબર, તો આપણે વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા માટે આવા કેટલાક પ્રત્યય જે છે એનો ઉપયોગ કરતા હોઈશું. ચાલો હવે નીચે નવો પ્રત્યય લગાવીએ. બરોબર, આટલી તમને સમજૂતી મળી ગઈ. આ તમારે આ રીતે લખવાનું છે, કે અપ્રત્યય એવો સાધક પ્રત્યય કરી આ સામાન્ય એવા ઉદાહરણ છે. હવે લખવાનું છે શબ્દ આપેલો છે હાજર. બરોબર, કાનની ફાયદો લાભ અને સમજ આપેલા શબ્દ જે છે એને હવે આપણે પ્રત્યય ઉમેરી અને વિરુદ્ધાર્થી શબ્દ બનાવવાના છે. તો હાજર તો ગેરહાજર, કાનૂની તો ગેરકાનૂની, ફાયદો તો ગેરફાયદો, લાભ તો ગેરલાભ અને સમજ તો ગેરસમજ. બરોબર, કયું પ્રત્યય લગાવવાનું એવું કે ગેર, સમજાઈ ગયું? આમાં અપ્રત્યય લઈ ગયું, આમાં અણપ્રત્યય લઈ ગયું અને આમાં ગેરપ્રત્યય. વિરુદ્ધાર્થી શબ્દ પણ એની શબ્દ આગળ તમે પ્રત્યય મૂકો. બરાબર, હવે આ શબ્દોની આગળ તમે ગેરપ્રત્યય લગાવ્યો શા માટે? કારણ કે તમે પહેલા એ રીતે વાપરેલા શબ્દો સાંભળ્યા છે. સાંભળ્યા ને કે ઓલ લગાવવામાં આવે, અણ લગાવવામાં આવે, અને આ પહેલાં આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખતા જ હોય, સમજતા જ હોય. તો ગેરપ્રત્યય લગાવતા આપણને ક્યાં વિરુદ્ધાર્થી શબ્દ મળ્યા એ આપણે જોયા. બરોબર, કે આગળ ગેરપ્રત્યય લગાવવાથી સામાન્ય રીતે પ્રત્યય જે છે એ આપણને મળ્યા. ઉપરોક્ત શબ્દ તમે અ, અણ અને ગેર લગાવીને વિરુદ્ધાર્થી શબ્દ મેળવ્યા. બરોબર, હવે કેટલાક બીજા પ્રત્યયો આપણે જોઈએ. આપણે અપ કે અવ લગાવીને પણ વિરુદ્ધાર્થી શબ્દ બનાવીએ છીએ. તો હવે આપણે એને આગળ જોઈએ. તો કે વિગત સ્પષ્ટ છે, કેવી રીતે આટલું તમારે તમારી બુક જે છે એમાં લખી જવાનું છે. બરોબર, હવે આપણે જોઈએ. તો
હવે આપણે આગળ જોઈએ કે કેટલીક વાર નહીં પ્રત્યે જે છે એ દ્વારા પણ નકાર કે અભાવ દર્શાવીએ છીએ, પણ આ પ્રત્યેના પ્રયોગ સાથે સંધિના નિયમો પણ ધ્યાનમાં રાખવા પડે છે. કારણ કે નહીં પ્રત્યે જે છે એ કેટલાક શબ્દોમાં નિર તરીકે પણ વપરાય છે. સંધિ જ્યારે છોડવામાં આવે ત્યારે નહીં જે છે એનું નિર શબ્દ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલાક શબ્દોમાં નિસ તરીકે આ વિગતો સંધિના પ્રકરણમાં આપણે જોઈશું કે સંધિ છોડતા નિર નહીં હોય એનું નિર કેવી બને, નિસ કેવી રીતના બને, પણ એ વિરુદ્ધાર્થી શબ્દ કેવી રીતે બનાવે છે તેના ઉદાહરણો આપણે જોઈએ. તમારી બુક જે છે એમાં તમને એક કોઠો આપેલો છે, બરોબર. એમાં તમારે વિસર્ગનો ર સ્વર કે કોષ વ્યંજન પહેલા આશા તો નિરાશા, ઉત્સાહી તો નિરુત્સાહી, આકાર તો નિરાકાર, નિઃસ્વાર્થ નિઃશેષ નિઃસંકોચ, ત્યારબાદ આપેલું છે નિશ્ચલ નિશ્ચલ, ચિંતિત નિશ્ચિંત, ચેતન નિચેતન નિશ્ચેતન, ત્યારબાદ નિશ તો કે કપટ નિષ્કપટ, પ્રયોજન નિષ્પ્રયોજન અને સફળ તો નિષ્ફળ. હવે અહીં સફળ અને નિષ્ફળ શબ્દ જોઈએ, બરોબર. તમને જે કોઠો આપેલો છે ને એમને બેઠે બેઠો તમારે તમારી બુક જે છે એમાં લખી નાખવાનું છે, કેમકે ઉપર જે આપ્યું છે ને એમ તમને હમણાં નીચે બોર્ડમાં લખો, બરોબર. એ જ રીતના ઉદાહરણ જે છે એની સમજૂતી તમને આપવું, એટલે વિસર્ગનો ર સ્વર કોષ કે વ્યંજન પહેલા કેવી રીતના બને, વિરુદ્ધાર્થી શબ્દ આશા તો કે ની પ્રત્યે લગાવતા શું બને, નિરાશ, ઉત્સાહી તો નિરુત્સાહી, આકાર તો નિરાકાર, નિઃસ્વાર્થ એવી રીતે શબ્દ જે છે એ આપેલા છે. તો અહીં તમે સફળ નિષ્ફળ શબ્દ જોઈ, સ દ્વારા સહિતનો અને નિહિ દ્વારા રહિતનો અર્થ ઉમેરાય, સહિત તો રહિત, વિરુદ્ધાર્થીની શબ્દ જોડ પર નજર ફેરવી. હવે તમને શબ્દનો સાચા અર્થનો ખ્યાલ આવશે કે પ્રત્યે અગાઉથી શબ્દ જે છે એમાં શું ફેર આવે છે. સ અને નિહિ આટલું જે છે બોર્ડ ઉપર જેટલું લખાવું છું એટલું તમારે લખવાનું છે, બરોબર. એમાં આપેલું છે સ અને નિહિ કેવી રીતે ઉમેરવાના છે, તો કે સંચિત તો નિશ્ચિત, આને સંધિ જોવામાં તો નિહિ વત્તા ચિત થાય, નિહિ વત્તા ચિત તો નિહિ પ્રત્યે જે છે એમાં નિહિ લાગેલો છે, બરોબર. ત્યારબાદ સક્રિય તો નિષ્ક્રિય, સજળ તો નિર્જળ, સજીવ તો નિર્જીવ, સાકાર નિરાકાર, બરોબર. એ જ રીતે સારા ખરાબની શબ્દ જોડ પણ આપણે આવા પ્રત્યયોની મદદથી મેળવી શકીએ. ચાલો આવી કેટલીક શબ્દ જોડ જોઈએ, બરોબર. સ એટલે સારું અને નિહિ એટલે ખરાબ, સંચિત કે નિશ્ચિત એ પ્રકારનો અર્થ થયો, સજીવ છે તો નિર્જીવ છે, એક સારી બાબત થઈ એક ખરાબ બાબત. હવે આપણે શું કરવાનું છે, તો કે એ જ રીતે સારા ખરાબની બીજી અન્ય જોડ જે છે એની પણ માહિતી મેળવવાની છે. તો આ જે છે એ લેખા બાદ હવે તમારે આગળ સુ અને દુ, સુ અને દુ, અહીંયા સ અને નિ, અહીંયા સુ અને રે દુખુ, તો કે કેવી રીતે, તો કે સુલભ ને શું બનાવવાનું, દુર્લભ, સબળ તો દુર્બળ, આટલું લાગશે. મને સંધિ કરવામાં આવે તો દુ વત્તા લભ દરેકમાં દુ આવશે, બરાબર સ આવશે. સુ
સુબોધ, તો દુર્બોધ, અને સુગંધ, તો દુર્ગંધ. આમાં એક ખાલી સબળ આવ્યો છે સૌની જગ્યાએ, બાકી સબળ કરો એટલે સામે પક્ષ તો દુ આવ્યું ને, એટલે દુર્બળ, દુર્બોધ અને દુર્ગંધ. તો સુ સુ અને દુહ નો પ્રત્યય જે છે એમાં સારી અને ખરાબ બંને બાબતોનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈ લઈએ તો અને સુગમ તો દુર્ગમ, સુગમ તો દુર્ગમ, બરોબર. હવે અહીં સુ પ્રત્યય દ્વારા સારું અર્થ થયો અને દુર દ્વારા ખરાબ અશક્ય આદિનું અર્થ દર્શાવાયું છે. કોઈ પણ બાબત જે છે એ શક્ય છે પણ અમને દુર્લભ પણ છે, મળવી મુશ્કેલ છે. અન્ય એક શબ્દ જોડ જોઈએ તો સત્કર્મ, તો દુષ્કર્મ. દ્વારા, સત એ દ્વારા સારું અર્થ દર્શાવાય છે, સત એ પ્રત્યય નથી તેની આ શબ્દ જોડમાં માત્ર દુર દ્વારા ઉમેરાતા ખરાબ, અભાવ અને અશક્ય આદિનો અર્થ જે છે એ આપણે જોઈશું, બરોબર. હવે આપણે જોઈએ, ઓકે, સત પ્લસ ક્યુ તો કીધું સદાચાર, સદાચાર તો દુરાચાર, સજ્જન તો દુર્જન, સદભાગ્ય તો દુર્ભાગ્ય, સદગુણ તો દુર્ગુણ, અને સદુપયોગ તો દુરુપયોગ, બરોબર. જો આની સદી કરવામાં આવે તો સત વત્તા ચાર થાય, સત વત્તા જન થાય એટલે સત થયું. સંધિ કરવામાં આવે સત જે છે સત ભાગ્ય તો કે સત વત્તા ભાગ્ય, સદગુણ તો કે સત વત્તા ગુણ, સદુપયોગ સત વત્તા ઉપયોગ. એટલે એને આગળ દુહુ પ્રત્યય લગાવવામાં જો આવે તો પ્રત્યય જે છે એ બની શકે. ખરાબનો અર્થ દર્શાવવા માટે અન્ય એક પ્રત્યયનો ઉપયોગ કરવામાં આવે છે. તમે નીચેના શબ્દોનો આધારે પ્રત્યય શોધી શકો. હવે એક એવો શબ્દ છે કે જેનાથી ખરાબ જે છે એનો અર્થ થાય, બરોબર. આપેલો શબ્દ છે પુત્ર, ખ્યાત, સુમતિ, તેવ અને સંસ્કાર, બરોબર. હવે ખરાબ પ્રત્યય બનાવવાના છે, ખરાબ શબ્દો ઉમેરવામાં આવે તો કે પુત્ર તો કુપુત્ર, ખ્યાત તો શું બનશે ક્યુ ખ્યાત, સુમતિ તો કુમતિ, ટેવ તો કુટેવ અને સંસ્કાર તો કુસંસ્કાર. આગળ શું લગાવવાનું છે કુ જે સિનું સમાવેશ થાય છે તે ખરાબ બાબત, બરાબર. હવે આપણે નીચેના પ્રત્યયોમાં અભાવનો ઉમેરો કરવામાં આવે તો કયો પ્રત્યય લાગશે? આ જે છે એ ખરાબ પ્રત્યયનો ઉમેરો, તો કે ખરાબ પ્રત્યય, બરાબર. હવે લગાવવાનો છે અભાવનો, તો કે આપણે આ શબ્દ જે છે એમાં કયો પ્રત્યય લગાવવામાં આવે છે અભાવ ઉમેરાતા, અભાવનો અર્થ ઉમેરાતા, બરોબર. હવે જોઈએ કે આબરૂ શબ્દ આપેલો છે, તો કે આબરૂ, ઈમાન, કોષ, કાળજી, ઇન્સાફ. હવે પણ પ્રત્યય લગાવવામાં આવે તો આબરૂ તો બે આબરૂ, કાળજી
શબ્દની આગળ લાગે તેને પૂર્વ પ્રત્યય કહેવાય. જેમ કે અધર્મ તો અ લઈવું, સપૂત તો સ લઈવું, બે આવું તો બે લઈવું વગેરે. શબ્દની પાછળ લાગે તેને પર પ્રત્યય કહે છે. જેમ જંગલી તો ઈ પ્રત્યય લઈવું, એમ જંગલી. દીર્ઘઈ કાળાશ તો કાળો પ્લસ આશ, તો આશ શું થયું? પર પ્રત્યય. પાંદડી તો કે પાંદ વત્તા ઈ વગેરે. તો આ આપણે સામાન્ય સમજૂતી પ્રત્યયની મેળવી, એટલે શબ્દ શબ્દને વિરુદ્ધાર્થી બનાવવામાં આવે તો શબ્દ જે છે એ પ્રત્યય બને છે, અંગ સાથે પ્રત્યય. હવે પછીનો લેક્ચર જે છે, આના પછીનો લેક્ચર, એમાં આપણે પૂર્વ પ્રત્યય કોને કહેવાય અને પર પ્રત્યય કોને કહેવાય એની સામાન્ય માહિતી જે છે એ આપણે મેળવશું. ટૂંકમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રત્યય જે છે એને આપણે સરસ રીતે લખી અને હું તમને સમજાવીશ. બરોબર, આ સામાન્ય પ્રત્યયની આપણે વાત કરેલી છે કે આવી રીતના આગળ લગાવવામાં આવે તો એ પૂર્વ પ્રત્યય થયા, અને એની પાછળ જો લગાવવામાં આવે તો એ પર પ્રત્યય થયા. આ થયા આપણા વિરુદ્ધાર્થી શબ્દના પ્રત્યય. વિરુદ્ધાર્થી શબ્દ નથી પણ પ્રત્યય છે કે જેને વિરુદ્ધાર્થી શબ્દની હારે જોડી અને પ્રત્યય જે છે બનાવવામાં આવે. બરાબર, તો હવે પછીના લેક્ચરમાં આપણે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જે છે એની વિશેષ માહિતી મેળવીશું.